જોડાયેલા છે. રુઝાન, આપણે વાત કરીએ છીએ, એક તરફ બેટી પઢાઓ બેટી બચાવોના નારા લગાવીએ છીએ, પરંતુ સમાજની અંદર ક્યાંક ને ક્યાંક હજી પણ જે જાગૃતિ જોઈએ તેવી છે નહીં, અને તેના કારણે જ કદાચ આ પ્રકારનું જે રેશિયો જે આંકડાઓ સામે આવી રહ્યા છે. સી, આપણે બધાએ ઓલ ઓવર 360 ડિગ્રી વાત કરી કે શું છે શું નહીં. બિફોર ગેટિંગ ઇન ટુ યોર આન્સર, આઈ વોન્ટ લાઈક ટુ ક્લેરિફાય કે આપણી જે બર્થ રેશિયો છે વધે છે. આપણા 19 બાળકો 1000 બાળકમાં હર મિનિટે બોર્ન થાય છે, અને 7.3 લોકો એક્સપાયર થાય છે હર એક મિનિટમાં 1000ની સામે. એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ, આઉટ ઓફ એવરી 1000, એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે આપણે જેટલા એક્સપાયર થાય છે એના કરતા ડબલથી બી વધારે આપણે બર્થ થઈ રહ્યો છે. એટલે જે બેને કહ્યું કે લોકો બર્થ ઓછો છે, ખોટી વાત છે. બર્થ વધી રહ્યા છે ઇન્ડિયામાં. ઇનફેક્ટ વી આર ધ સેકન્ડ લાર્જેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ ઇન ટર્મ્સ ઓફ પોપ્યુલેશન, આઉટ ઓફ 180 કન્ટ્રીઝ એપ્રોક્સિમેટલી. અને બીગ છે કે મેબી બાય મેબી અધર 10-20 યર્સ વી કેન બી ધ ફર્સ્ટ લાર્જેસ્ટ કન્ટ્રી ઇન ટર્મ્સ ઓફ પોપ્યુલેશન. અત્યારે આપણે જયારે બેટી બચાવોની વાત કરીએ છીએ, ખાસ કરીને કારણ કે 4-5 વર્ષથી યુ નો એવું, બીકોઝ વી કેમ ધ ગવર્મેન્ટ કેમ ટુ નો કે ધીરે ધીરે રેશિયો હજી ખરાબ થઈ રહ્યો છે. જે આપણે લેટ સે 956 કે પર હતા, એનાથી હવે અત્યારે 843-842, કોઈકમાં તો 815 સુધી પહોંચી ગયા છે કોઈ સ્ટેટ્સમાં. અગર આપણે ઓવરઓલ જોવા જઈએ તો બધે જોવા જઈએ તો કોઈક વાર કોઈકનો ઉપર છે, પણ ઘણાનો નીચે છે. ઇન ટર્મ્સ ઓફ કે જે જૂનું હતું એના હું કમ્પેરિઝન કરું છું. એટલે થઈ શું રહ્યું છે અત્યારે કે ભાઈ આપણે દીકરીઓ નાની સેમ્પલ સાઇઝ ના કહેવાય, પણ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ કે ત્યાં દીકરીઓને, લેટ અસ સે એક સિમ્પલ એક્ઝામ્પલ, કે દીકરીઓને જમવાનું ઓછું મળે છે છોકરાઓના કમ્પેરિઝનમાં. કેમ? કારણ કે દીકરી છે અને છોકરાને વધારે જમવાનું આપવાનું. માં પોતે બી ઓછું ખાય છે, એવી કહી દો, એવું નથી કે માં ખાઈને દીકરીને નથી આપતી, પણ માં પોતે બી ઓછું ખાય છે, દીકરીને બી ઓછું આપે છે, અને દીકરો અને હસબન્ડ વધારે ખાય છે. પહેલો પોઈન્ટ. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે શું થાય છે કે છોકરાને મમ્મી કહે છે યા પેરેન્ટ્સ કહે છે, ફેમિલી કહે છે કે દીકરા જા તું રમવા જા, રજા હોય કે જે બી હોય, પણ દીકરી પાસે ઘર કામ કરાવે, બીજા કામો કરાવે. આ બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અગર તમે આટલા જ બે અત્યારે પોઈન્ટ પર ફોકસ કરશો તો યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ માઇન્ડસેટ. હવે આપણે જયારે બેટી બચાવો અને પઢાવવાની વાત કરી રહ્યા છીએ ત્યારે ઇમ્પોર્ટન્ટ એ છે કે અત્યારે આપણે જે સ્કીમ મળે છે કે અત્યારે જે 4-5 વર્ષમાં આપણે 600 કે 650 કરોડ નાખ્યા છે, આમ જોવા જઈએ તો બહુ ઓછા પૈસા નાખ્યા છે. તમે બીજી સ્કીમ જોડે કમ્પેરિઝન કરો તો દેઆર જસ્ટ પીનટ્સ. પણ અગર હું કમ્પેરિઝન ના કરું બાય ડિફોલ્ટ આની બી વાત કરું, તે 600 કરોડમાં બી કઈ 450 કરોડ તો ખાલી એડવર્ટાઇઝમેન્ટમાં ગયા છે. હવે જયારે તમે એડવર્ટાઇઝ, ફાઇન, એગ્રી, માઇન્ડસેટ ચેન્જ છે, આ છે તે છે, એડવર્ટાઇઝમેન્ટ ઇઝ રિક્વાયર્ડ, પણ તમારી એડવર્ટાઇઝમેન્ટ મેજરલી થાય છે સિટીઝમાં. અને સિટીઝમાં અત્યારે જોવા જઈએ તો અનફોર્ચ્યુનેટલી, હવે એ રેશિયો આપી દઉં તમને કે અનફોર્ચ્યુનેટલી ગામડા કરતા સિટીઝમાં અગર તમે અમદાવાદનું કાઢજો તો અમદાવાદનો સેક્સ રેશિયો બહુ જ ખરાબ છે ઇન કમ્પેરિઝન ટુ અગર કોઈ રૂરલ એરિયાની આપણે વાત કરીએ તો. એટલે આપણે આટલો ખર્ચો એડવર્ટાઇઝમેન્ટમાં કરી રહ્યા છે, જેને એ લોકો કહે છે મીડિયા એડવોકસી, કહે છે આઉટરીચ, કહે છે જેને આપણે મીડિયા એડવોકસી, એટલે મીડિયા થ્રુ બધી એડવર્ટાઇઝમેન્ટો કરવાની. તો બી અનફોર્ચ્યુનેટલી અમદાવાદ જેવા ભણેલા ગણેલા છે જગ્યામાં જ્યાં લોકો કહે છે કે અમારે આપણે લિટરસી રેટ હાઈ છે, પણ અનફોર્ચ્યુનેટલી એનો રેટ રેશિયો ઘટી રહ્યો છે બહેનોનો. વાય, હવે એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે વાય, જે બધાએ ક્યાંનો ડિસ્કસ કર્યું એડ્યુકેશન. હું એડ્યુકેશનનો અભાવ નહીં કહું બેન, અગર તમે અમદાવાદનો એક્ઝામ્પલ આવો, કારણ કે એના કરતા એડ્યુકેશન અભાવ તો રૂરલમાં છે, તો ભાઈ રૂરલમાં તો રેશિયો વધારે છે, અમદાવાદમાં ઓછો છે. એટલે ઇટ ઇઝ નોટ ધેટ ધ કેસ. ધ કેસ ઇઝ ધ, ઇફ યુ લુક એટ ઇટ વેરી ક્લિયરલી, ધ કેસ ઇઝ સમથિંગ રિલેટેડ ટુ સેફટી એન્ડ સિક્યોરિટી ઓફ વુમન એન્ડ ધ માઇન્ડસેટ્સ. નાઉ વોટ આર ધ સેફટી એન્ડ સિક્યોરિટી ઓફ વુમન, કે આજની તારીખમાં બધી જ બહેનો અહીંયા કીધું, બધી એક્સેપ્ટ કરે છે કે હા અમને બીક લાગે છે, મને પોતાને બીક લાગે છે, બીજાઓનો છોડો, મને પોતાને રાતે બીક લાગે છે જતા, કારણ કે મને ખબર છે કે જે રીતે અત્યારે સિનેરિયો છે, ઓલ ઓવરની વાત કરું, સ્પેશિયલી અત્યારે અમદાવાદની વાત છે, તો અમદાવાદનો સિનેરિયો છે કે ભલે આપણે કહીએ કે રાતે 2 વાગે બેન શું કહેવાય પેલી ગરબામાં જઈ શકે, પણ ભાઈ 2 વાગે ગરબામાં તો એટલે જાય છે કારણ કે હાઈ એલર્ટ હોય છે પોલીસની, ક્રિસમસમાં જાય છે કારણ કે હાઈ એલર્ટ હોય છે પોલીસમાં. પણ નોર્મલ દિવસમાં જોશો આપણી પાસે ઘણા કિસ્સા આવ્યા છે કે રસ્તામાં બેન જતી હોય તો એને મોલેસ્ટેશન થાય, ઈવ ટીઝિંગ થાય, ને તમે ભણેલા ગણેલા લોકો સાથે. એવું બી નથી કે અભણ લોકો કરતો હોય, યા એવું બી નથી, ઘણી વાર પેલા કહે છે ને કે રૂરલ વાળા લોકો કરે, નહીં, ધીસ ઇઝ ઓલ ભણેલા ગણેલા લોકો કરે. બિલકુલ, એટલે કે એવું કહી શકાય રુઝાન કે જે માઇન્ડસેટ છે તેનો સવાલ છે, સાથે સાથે સેફટી અને સિક્યુરિટી એ પણ ખૂબ જ મહત્વનું.